नमस्कार विद्यार्थी मित्रों, आप सबनु फरीथी हार्दिक स्वागत छे। आपणे धोरण 11 એકાઉન્ટમાં આપણે સ્વાધ્યાયના જે દાખલા છે એ આપણે ઉદાહરણના દાખલા દ્વારા આપણે શીખી રહ્યા છીએ। તો આજે આપણે ઉદાહરણના જે દાખલા છે એમાં ઉદાહરણ 8 આપણે ગણીશું। તમારા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 74 ઉપર છે, ઉદાહરણ 8 પેજ નંબર 174 ઉપર છે। उदाहरण 8 तो आज ये दाखला नी अंदर जो आपने ये व्यवहार आपेला छे एमा खास करीने आपणे माली लेवड़ देवड़ना जी व्यवहार होय तो एमा वेपारी बटाव पछी रोकड़ बटाव जी घणा तो होय छे अने जे लेणदार अने देवादार वच्चे जी हिसाब नी पतावट थती होय छे तो एमा हिसाबनी पतावट में जे कसर शब्द आवे छे एटले के थोड़ी रकम आपणे हिसाबनी जे लेवानी के देवानी रकम होय एमां थोड़ी ऊपरनी रकम आपणे जती करी एने कसर कहेवाय छे। तो ये कसर ने लगता व्यवहार पणामां छे अने पछी एना आधारे स्वाध्यायनी अंदर दाखला नंबर आपणे जे 8 के 9 छे ए दाखला तमे गणी शकशो। तो आपणे उदाहरण 8 जे छे एना जे व्यवहारो छे એ પ્રમાણે આપણે દાખલો ગણી એમાં જુઓ રકમમાં આપણને કીધું છે નીચેના વ્યવહારો મહેન્દ્ર સંઘવીના ચોપડામાં એની આમનો લખો એટલે જુલાઈ 2014ના વ્યવહારો જે છે એ આપણને આપેલા છે તો એ પ્રમાણે આપણે આમનો જે ખાના છે એ દોરી ઉપર આપણે ટાઇટલ જે લખીશું મહેન્દ્ર સંઘવીના ચોપડામાં આમનો છે એટલે ઉપર આપણે ટાઈટલ લખી દેવાનું શ્રી મહેન્દ્ર સંઘવીના ચોપડામાં આમનો એ પ્રમાણે આપણે તારીખ વિગત કાપા ઉધાર જમા પ્રમાણે આપણે ખાના દોરી અને એની આમનો જે છે એ આપણે લખીશું એટલે તમારી રૂમમાં તમે આ રીતે જુઓ ખાના દો પેલું ખાનું આપણે તારીખ પછી વિગત પછી આપણે ખાતા વહી પાન નંબર એટલે કાપા પછી આપણે ઉધાર રૂપિયા અને જમા રૂપિયાની રકમ આપણે લખીએ છીએ એ પ્રમાણે આપણને જુલાઈ 2014 એના વ્યવહારો આપણને આપેલા છે તો તારીખના ખાનામાં આપણે મહિનો અને વર્ષ બંને લખી દેવાનું જુલાઈ 2014 કે જેથી કરીને હવે આપણે જે તે દિવસ હોય પહેલી તારીખ હોય ત્રીજી હોય પાંચમી હોય એ જ આપણે તારીખના ખાનામાં લખવાની રહે આખી તારીખ આપણે લખવી ના પડે એટલે જુઓ પહેલી તારીખે આપણને આમાં કીધું છે કે ત્રણ તરુણા ટ્રેડર્સમાંથી રૂપિયા 10,000નો માલ 10% વેપારી વટાવે ખરીદે એટલે જો અહીંયા આપણને 10% વેપારી બટાવ કીધું છે એટલે થિયરીમાં આપણે બટાવવાની એના પ્રકાર છે એ સમજ્યા એટલે વેપારી બટાવ એ વેપારી જે છે એ ગ્રાહકને ગ્રાહક વસ્તુ ખરીદવા માટે આકર્ષાય એટલે એને વેપારી બટાવ આપે છે એટલે વેપારી બટાવ જે હોય એ આપણે માલની જે કિંમત હોય એમાંથી આપણે બાદ કરી નાખવાનું એની ચોપડામાં નોંધ થતી નથી કારણ કે જે વેપારી માલ વેચે છે એના માટે કોઈ પણ પ્રકારનું એ નુકસાન નથી એટલે અહીંયા આપણે જોઈએ તો 10,000 રૂપિયાનો માલ છે 10,000 રૂપિયા માલની જે કિંમત છે એમાં આપણે 10% વેપારી વટા આપણે વાત કરીએ વેપારી વટા એટલે 1,000 રૂપિયા આપણે વાત કરીએ તો આપણે 9,000 રૂપિયા જે છે એ માલની વેચાણ કિંમત થાય એટલે 9,000 રૂપિયાથી આપણે નોંધ કરવાની અને અહીંયા આપણને કીધું છે કે ત્રણ તરુણા ટ્રેડર્સ જે છે એમાંથી આપણે વેપારી વટાવે માલ ખરીદ્યો છે તરુણા ટ્રેડર્સ પાસેથી માલ ખરીદ્યો એટલે ખરી માલ ખરીદી જે માલ આવે છે એટલે ખરીદ ખાતું ઉધાર થાય અને તરુણા ટ્રેડર્સ આપનાર છે બરાબર જે વ્યવહાર છે એ ઉધાર છે કારણ કે આપણે રોકડથી ખરીદ્યું એવું નથી કીધું
એટલે તરુણા ટ્રેડર્સ આપનાર છે એનું ખાતું જમા થશે અને વેપારી વટાવ આપણે કોઈ પણ માલના વેપારમાં આવે તો આપણે એને આ રીતે બાદ કરી દેવાનો છે એની ચોપડામાં નોંધ થતી નથી કારણ કે વેપારી જે માલ વેચે એના માટે કોઈ નુકસાન નથી તો આપણે એ નીચે છેલ્લો વ્યવહાર છે એની આપણે આમ લખી જુઓ ખરીદી આપણે કરી એટલે ખરીદતા કે ઉદા થી આપણે આવશે કરુણા ટ્રેડર્સ ખાતે એટલે 9000 રૂપિયા જે છે રકમ માલની બાબતમાં આપણે રૂટીન જે લખીએ છીએ એમ લખી દેવો કે માલ આપણે કરી દીધો તેના એટલે આ રીતે આપણે તરુણા ટ્રેડર્સ પાસેથી માલ ખરીદ્યો એની આપણે નોંધ કરી પછી 5 તારીખે આપણને કીધું છે કે ગાંધી બ્રધર્સને આપણે 7000 નો માલ 5% વેપારી વટાવી આપણે એને રોકડેથી વેચ્યું રોકડ વેપાર છે આપણને કીધું કે રોકડેથી આપણે એને 5% વેપારી વટાવી માલ વેચ્યું એટલે આપણે એને માલ વેચ્યું તો સામે એણે પૈસા ચૂકવી દીધા રોકડા પૈસા આપણને આપી દીધા હવે આમાં આપણને વેપારી વટાવ કીધો છે એટલે વેપારી વટાવ તો આપણે બાદ કરી નાખવું એટલે 7000 છે એના 5% એટલે 7000 × 5 ભાગ્યા 100 તમે કરો કેલ્ક્યુલેટરમાં કેવી રીતે ટકા કાઢતા તો તમને આવડતું જ હોય એટલે 7000 છે એના 5% આપણે 700 × 8 એટલે કે 350 થશે એટલે 350 આપણે 7000 છે એમાંથી બાદ થઈ જશે વેપારી વટાવો એટલે 350 આપણે બાદ કરીએ તો આપણને રોકડા મળ્યા કેટલા ગણાય 6650 એટલા આપણને રોકડા મળ્યા 5% વેપારી વટાવ છે એની આપણે ચોપડામાં નોંધ કરવાની નથી એટલે એ આપણે બાદ કરી નાખ્યું એટલે એ રીતે 5 તારીખે આપણે એની નોંધ કરી હવે અહીંયા આપણે ગાંધી બ્રધર્સ છે અને આપણે માલ વેચ્યો છે અને રોકડેથી વેચ્યું એટલે રોકડ આવી ધંધામાં રોકડ આવી એથી આપણે રોકડ ખાતું ઉધાર રોકડેથી વેચ્યું એટલે જુઓ રોકડ ખાતું ઉધાર 6650 રૂપિયા આપણને રોકડા મળ્યા અને માલ આપણે વેચ્યો છે એટલે વેચાણથી માલ જાય છે એટલે વેચાણનું ખાતું શું થશે જમા તી વેચાણ ખાતી 6650 અને આપણે બાબતમાં ટૂંકમાં લખવાનું કે માલ વેચ્યો તેના તો આ રીતે આપણે બે વ્યવહારોની નોંધ કરી એક ખરીદીનો હતો એક વેચાણ તો બંનેમાં આપણે વેપારી વટાવ જુઓ બાદ કરી નાખ્યો એટલે જ્યારે માલના ખરીદ વેચાણના વ્યવહારો હોય અને એમાં વેપારી વટાવ આપેલો હોય એ આપણે બાદ જ કરી નાખવાનો વેપારી વટાવ બાદ કર્યા પછીની જે રકમ આવે એની આપણે ખરીદ કિંમત અથવા તો વેચાણ કિંમત તરીકે જો આપણે નોંધ કરવાનું તો આપણે જુઓ 5મી તારીખનો વ્યવહાર આપણે નોંધ્યો અને ખાસ બીજું પણ આપણે એ યાદ રાખવાનું કે જ્યારે રોકડ વ્યવહાર હોય આપણે રોકડા પર રોકડ વ્યવહાર હોય અથવા બેંક દ્વારા ચેક દ્વારા ચૂકવણી નાણાંની થતી હોય તો આપણે એમાં વ્યક્તિનું ખાતું જે છે એ આપણે આવશે નહીં આપણે 5 તારીખે જુઓ જે નોંધ કરી તો એમાં ગાંધી બ્રધર્સ આપણને નામ આપેલું છે પણ આપણે એને રોકડેથી જ માલ વેચ્યો છે એટલે ગાંધી બ્રધર્સનું ખાતું ઉધાર કે જેમાં થાય નહીં એટલે જ્યારે રોકડ વ્યવહાર હોય માલનો હોય કે મિલકતનો તો એમાં જે વ્યક્તિ છે એનું ખાતું ઉધાર જમા થતું નથી પછી જો 8 તારીખે આપણે આગળ જોઈએ તો એમાં કીધું આપણને કે રૂપિયા 12000નો માલ આપણે મંગળદાસ પાસેથી 10% વેપારી વટાવે અને 5% રોકડ વટાવે આપણે ખરીદ્યું અને નાણાં આપણે રોકડા ચૂકવ્યા દીધું એટલે હવે આપણે અહીંયા બંને વટાવ આપેલા છે તો વેપારી વટાવ અને રોકડ વટાવ બંને આપેલા છે માલ આપણે ખરીદ્યું મંગળદાસ પાસેથી આપણે રોકડેથી માલ ખરીદ્યું છે તો રોકડેથી આપણે માલ ખરીદ્યો છે તો આપણે એની ખરીદ કિંમત જોઈએ કેટલી છે ગણતરી કરીએ જો 12000નો માલ છે 10% વેપારી વટાવે એટલે એ તો બાદ થઈ જશે એટલે 12000થી આપણે કુલ માલની છાપેલી કિંમત કહેવાય એમાંથી આપણે 10% વેપારી વટાવ છે એ બાદ કરી નાખીએ એટલે 1200 રૂપિયા આપણે બાદ થઈ 12000ના 10% એટલે 1200 રૂપિયા એટલે હવે 10800 રૂપિયા વધે
10,800 રૂપી એટલાની માલની આપણે ખરીદ કિંમત કહેવાય કે ભાઈ આપણે 10,800 રૂપિયામાં માલ ખરીદી એનું બિલ બને. હવે આપણે આગળ આપણને કીધું છે કે 5% રોકડ વટાવે આપણે ખરીદી, એટલે કે જે વેપારી પાસેથી આપણે ખરીદ્યું એણે આપણને 5% રોકડ વટાવ આપે અને એ રીતે આપણે રોકડા નાણાં ચૂકવીએ. એટલે રોકડ વટાવ એ શું છે કે જે માલ આપણે ખરીદીએ એનું બિલ બને, પછી આપણે એના નાણાં જો રોકડા ચૂકવીએ તો એ વેપારી જે રોકડ વટાવ આપણને આપે છે એનો લાભ એણે આપ્યો. એટલે આપણે એને રોકડા, અહીંયા રોકડ વ્યવહાર છે એટલે રોકડ વટાવ ગણાશે. એટલે 5% આપણે 10,800 છે એના 5% આપણે રોકડ વટાવ ગણીએ. 5% એટલે 10,080 એના અડધા, 10,800 છે એના 10% કેટલા થાય? 1,080. 1,080 એના અડધા આપણે કરીએ તો 540. એ 540 રૂપિયા આપણે 5% રોકડ વટાવનો લાભ આપણને મળ્યો. એટલે આપણે 10,800 માંથી આપણે 540 નું બાદ કરીએ, બરાબર. એટલે આપણે 10,260 રૂપિયા જે છે એ આપણે એને રોકડા ચૂકવ્યા કહેવાય. આ રોકડ વટાવ આપણને એટલો લાભ મળ્યો રોકડા ચૂકવ્યા. તો આ રીતે આપણે ગણતરી થશે. એટલે જે વેપારી વટાવ આપણે વાત કર્યો એની તો આપણે ચોપડામાં એવો નોંધ કરવાની નથી. એટલે 10,800 રૂપિયાનો આપણે માલ ખરીદ્યો એની ખરીદ કિંમત, એટલે માલ આપણે ખરીદ્યો છે એટલે ખરીદ ખાતું ઉધાર થશે, બરાબર. એટલે આપણે એની આમનો જે લખી, જો 8 તારીખ છે તો આપણે એને આમનો લખી, એટલે ખરીદ ખાતું ઉધાર આપણે ટોટલ 10,800 જે ખરીદ કિંમત આપણે છે એ ઉધાર થશે. એટલે 10,800 રૂપિયામાં આપણે માલ ખરીદ્યો એનું બિલ બન્યું. આપણે 10,800 રોકડા ચૂકવવાના હતા ટૂંકમાં માલના, અને આપણે રોકડા ચૂકવ્યા એટલે આપણને રોકડ વટાવનો લાભ મળ્યો 540. 5%, એટલે ખરેખર આપણે ચૂકવ્યા કેટલા? 10,260. તો 10,260 આપણે રોકડા ચૂકવ્યા, એ રોકડ જાય છે એટલે એ રોકડનું ખાતું જમા થશે અને જે વટાવ છે એ આપણને મળ્યો રોકડ વટાવ એની ચોપડામાં નોંધ થાય. એટલે 540 રૂપિયાનો આપણે ફાયદો થયો. એટલે એ આપણે વટાવનું ખાતું શું કરવાનું? જમા કરવાનું. એ વટાવ આપણને મળ્યો એટલે મળેલ વટાવ કહેવાય. તો એ રીતે આપણે ખાતું જમા કરીએ કે આપણે લખીએ કે રોકડ ખાતું, એટલે રોકડ ખાતે આપણે 10,260 આવશે રોકડા આપણે ચૂકવીએ અને તે આપણે આવશે જો મળેલ વટાવ ખાતે એટલો વટાવ આપણને 540 મળ્યો. આ રીતે એની સંયુક્ત અસર આપણે આવશે. એટલે જ્યારે આપણે માલની કે ખરીદી કરીએ કે વેચાણ કરીએ એમાં જો રોકડ વટાવ હોય અને રોકડા એ વ્યવહાર રોકડ હોય તો એમાં આપણે રોકડ વટાવ ગણવાનું. જો ઉધાર વ્યવહાર હોય તો એમાં પછી રોકડ વટાવ ન ગણાય, એ ખાલી શરત કહેવાય, પછી એવું થાય. એટલે આપણે આ રીતે જે મંગળદાસ પાસેથી આપણે માલ ખરીદ્યો એનું બિલ જે બન્યું 10,800 અને એ પૈસા આપણે રોકડા ચૂકવ્યા એટલે આપણને 5% રોકડ વટાવ ડિસ્કાઉન્ટ મળ્યું. એટલે આપણે ખરેખર જે ચૂકવ્યા એ પ્રમાણે આપણે આમ નોંધ લખી અને બાબતમાં આપણે ટૂંકમાં લખી કે માલ ખરીદ્યો તેના. તો આ રીતે આપણે જ્યારે જો વેપારી વટાવ અને રોકડ વટાવ હોય ત્યારે એની બરાબર આપણે રકમમાં આવી ગણતરી કરી અને જોઈ લેવાનું કેટલો માલ છે, કેટલો વેપારી વટાવ છે, રોકડ વટાવ છે, ચોખ્ખા આપણે કેટલા રૂપિયા ચૂકવ્યા. પછી આપણે આગળ 10 તારીખે જોઈ જો એમાં આપણને એમ કીધું કે વિરલને આપણે 11,000 રૂપિયાનો માલ 10% વેપારી વટાવ્યો અને 5% રોકડ વટાવી વેચ્યું જેના નાણા રોકડા મળ્યા. એટલે જો હવે આપણે વેચાણનો વ્યવહાર વિરલને આપણે માલ વેચ્યું એમાં વેપારી વટાવ અને રોકડ વટાવ બંને છે. તો આપણે આ રીતે એની ગણતરી કરીએ બંને વટાવ છે. તો આ રીતે આપણે વિરલને આપણે કીધું છે કે 11,000 રૂપિયાનો માલ છે, કુલ માલની છાપેલી કિંમત 11,000 રૂપિયા. તો એમાં આપણે 10% વેપારી વટાવ બાદ કરી એ તો આપણે બાદ થઈ જશે. એટલે 11,000ના આપણે 10% એટલે 1,100 રૂપિયા થાય. એટલે આપણે બિલની રકમ આપણે જે આવશે બરાબર એટલે 9,900
રૂપિયાની છે એ આપણી વેચાણ કિંમત કે બની 9900 રૂપિયામાં આપણે એ માલ વેચ્યો એ વેચાણ કિંમત આવી વેપારી વટાવ બાદ થઈ ગઈ હવે આપણે એને માલ વેચ્યો ને એણે આપણને રોકડા પૈસા આપ્યા છે એટલે આપણે એને રોકડ વટાવનો લાભ આપ્યો એટલે રોકડ વટાવ આપણને કીધું છે 5% એટલે 9900 છે એની ઉપર આપણે 5% રોકડ વટાવ આપણે એને 5% રોકડ વટાવ આપ્યો એટલે 9900 એના 5% એટલે જે 990 છે એના અડધા 9900 છે કેલ્ક્યુલેટરની મદદથી પણ તમે ટકા જે છે 9900 ગુણ્યા 5 ભાગ્યા 100 કરો એટલે 495 રૂપિયા આવશે તો 495 રૂપિયા જે છે એ વટાવ આપણને એટલો મળે રોકડ વટાવ અરે આપણે એને આપ્યો એ માલ આપણે વેચ્યો છે એટલે આપણે એને આપે વટાવ તો હવે આપણને રોકડાના આ મળ્યા કેટલા 9900 છે એમાંથી આપણે 495 બાદ કરી દીધું કારણ કે આપણને 9900 મળવાના હતા એની જગ્યાએ આપણે એને 5% રોકડ વટાવ આપ્યો એટલે એ બાદ કરી દીધું એટલે આપણને બાકીના 9400 અને 5 રૂપિયા જે છે એ આપણને બાકી ના મળે બરાબર તો આ રીતે આપણે એ રીતે આપણે અહીંયા લખવાની ગયું આટલા આપણને રોકડા મળે અને માલ આપણે વેચ્યો છે એટલે વેચાણનું ખાતું છે એ તો જમા થશે આપણે 5% રોકડ વટાવે માલ વેચ્યું એટલે આપણે માલની આ વેચાણ કિંમત છે એ વેચાણ ખાતે જમા થશે આ આપણે રોકડ વટાવીને આપ્યો એટલે એ વટાવ ખાતે ઉધાર થશે અને બાકીના આપણને રોકડા મળે તો એ રીતે આપણે જે રોકડા મળ્યા એ રીતે આપણે આમ નોટ લખીએ આ આપણે રોકડા મળ્યા રોકડ આપે છે એટલે એ આપણે રોકડ ખાતે ઉધાર થશે એવું દસ્તાવેજ રોકડ ખાતે ઉધાર 9405 રૂપિયા આપણને મળ્યા રોકડા યુ પછી આપણે એટલો વટાવીને આપ્યું એટલે 495 એનું ખાતું આપણે ઉધાર કરવાનું આપેલ વટાવ એટલે એ આપણો ખર્ચ કહેવાય આપેલ વટાવ ખાતે ઉધાર 495 જ્યારે આપણે માલ ગ્રાહકને વેચીએ ધંધામાં તો આપણે એને વટાવ આપીએ છીએ એટલે એ આપણો ખર્ચ કહેવાય જ્યાં બરાબર આગળ આપણે વટાવ દઈએ છીએ આપણે માલ ખરીદ્યો એટલે આપણને વટાવ મળ્યો આપણે બજારમાં ખરીદી કરવા જઈએ તો આપણને વટાવનો લાભ મળે છે એ જ રીતે આપણે ધંધાની એવી રીતે વિચારીએ તો ધંધામાં આપણે માલ વેચીએ કોઈ ગ્રાહકને અને આપણે એને વટાવ આપીએ તો એ આપેલ વટાવ કહેવાય એટલે એ ધંધાનો ખર્ચ કહેવાય તો 495 આપણે આપેલ વટાવ ખાતે ઉધાર કર્યા અને તે આપણે માલ વેચ્યો છે એટલે જુઓ વેચાણ ખાતું જમા થશે એટલે તે વેચાણ ખાતે 9900 રૂપિયા આ રીતે તો આ રીતે આપણે અહીંયા આમ લખી બાબાજીમાં આપણે ટૂંકમાં લખવાનું કે ભાઈ માલ વેચ્યું તો આ રીતે આપણે 10 તારીખે જે વ્યવહાર હતો વિરલને આપણે માલ વેચ્યો તો એની આપણે એ રીતે આમ લખી એટલે જુઓ જ્યારે રોકડ વ્યવહાર હોય ત્યારે જ રોકડ વટાવ ગણાય બરાબર જો આપણને રોકડ વટાવ કીધો હોય પણ જો વ્યવહાર જે છે રોકડ ન હોય તો પછી રોકડ વટાવ ગણાતો નથી એ આપણે ધ્યાનમાં રાખવાનું એટલે કે જેટલા નાણાં આપણે રોકડા ચૂકવીએ જો પૂરેપૂરા આપણે નાણાં રોકડા ચૂકવીએ તો પૂરેપૂરી રકમ ઉપર રોકડ વટાવ ગણાય આપણે અહીંયા જોયું ને કે ભાઈ આપણે વિરલને માલ વેચ્યું છે 9900 રૂપિયાનું બિલ બન્યું તો વિરલે આપણને 9900 રૂપિયા પ્રમાણે પૂરેપૂરો આપણને રોકડા પૈસા ચૂકવે છે તો આપણે પૂરેપૂરી રકમ ઉપર રોકડ વટાવ ગણ્યું ઘણીવાર આપણે અંશતઃ પણ વ્યવહાર આગળ આવશે એવું 12 તારીખે આપણને એવું કીધું છે કે રૂપિયા 8000નો માલ આપણે 10% વેપારી વટાવીએ અને 10% રોકડ વટાવીએ જેવો બિહારી બ્રધર્સ પાસેથી આપણે ખરીદ્યું માલ ખરીદ્યું છે બંને વટાવ છે અને કીધું કે અડધા નાણાં આપણે એને તરત રોકડા ચૂકવીએ એટલે અડધા નાણાં જ આપણે ચૂકવીએ અડધા નાણાં ચૂકવીએ એટલે અંશતઃ વેપાર થઈ ગયો એટલે જેટલા નાણાં આપણે રોકડા ચૂકવીએ એટલી ઉપર જ રોકડ વટાવ ગણાય બાકીનો વ્યવહાર તો ઉધાર છે તો આપણે એની પહેલાં ગણતરી કરી લઈએ રકમની બધી
આપણે જે રકમ મૂળ રકમ આપણને આપી છે જો 8000 રૂપિયા મૂળ રકમ છે માલ છાપેલી કિંમત જો 8000 રૂપિયા છે તો એમાંથી આપણે 10% વેપારી ઘટાવ તો પહેલા વાત કરી લી વેપારી ઘટાવ આપણે વાત કરી લી 800 રૂપિયા થાય એટલે 800 રૂપિયા આપણે વાત કર્યા બરાબર તો આપણે 7200 રૂપિયા આપણી ખરીદ કિંમત આપી ખરીદ કિંમત આપણે 7200 રૂપિયા વેપારી વટાવ વાત થઈ ગઈ તો આપણે ચોપડે નોંધવાનું નથી હવે 7200 રૂપિયાનું બિલ બન્યું તો આપણે એમાં કીધું છે કે આપણે અડધા નાણાં જ ઉપડા છૂપ્યા છે એટલે સાત જે 10% રોકડ વટાવ છે એ આપણે અડધી રકમ ઉપર જ ગણાશે 7200 રૂપિયાનું બિલ બન્યું તો આપણે અડધા નાણાં ઉપડા છૂપ્યા એટલે આપણે એના બે ભાગ પાડી દઈએ આમ આ રીતે બે ભાગ પાડી દઈએ ભાઈ આ વ્યવહાર આપણે ઉધાર છે અડધો અને અડધો વ્યવહાર આપણે રોકડ છે તો 7200 ના અડધા એટલે 3600 એટલે 3600 રૂપિયા આપણે બાકી રાખ્યા ચૂકવવાનો ઉધાર અને બાકીના 3600 આપણે રોકડા ચૂકવ્યા 3600 રૂપિયા આપણે રોકડા ચૂકવ્યા અડધા ચૂકવ્યા તો હવે 3600 આપણે રોકડા ચૂકવ્યા એની ઉપર જ રોકડ વટાવ ગણાય જે વ્યવહાર આપણે ઉધાર છે બરાબર જે ચૂકવવાના આપણે બાકી રાખ્યા એની ઉપર તો રોકડ વટાવ ગણાશે બરાબર એટલે 3600 રૂપિયા આપણે રોકડા ચૂકવ્યા તો એની પર આપણે 10% રોકડ વટાવ નહીં રોકડ વટાવ આપણે 10% નહીં તો 360 રૂપિયા થાય 3600 ના 10% 360 રૂપિયા વટાવ આપણને મળ્યું અને બાકીના આપણે રોકડા ચૂકવ્યા એ આપણે વાત બાકી કરી લીધું બરાબર 4 ને 6 એટલે 3240 રૂપિયા આપણે રોકડા ચૂકવ્યા એમ કીધું તો હવે એ રીતે આપણે આમ નો જે રીતે કરીશું કે આપણે ટોટલ આપણે 4200 રૂપિયાનું માલ ખરીદ્યું ટોટલ એટલા રૂપિયાનું આપણે બિલ બન્યું છે એટલે એ ટોટલ રકમ આપણે ખરીદતા કે ઉધાર થશે બરાબર એ 12 તારીખ છે એ પ્રમાણે આપણે એની આમ નો લખી દીધું ખરીદ ખાતે ઉધાર 3200 રૂપિયા એટલે કે 3200 રૂપિયામાં આપણે કુલ માલ ખરીદ્યો હવે એમાં 3600 રૂપિયા આપણે બાકી રાખ્યા ઉધાર તો જે ઉધાર આપણે રાખ્યા તો આમાં આપણે વ્યક્તિનું ખાતું આવે જો આમાં આપણે વ્યક્તિ ખાતું આવશે કે ભાઈ આપણે માલ ખરીદ્યો તો આપનાર અહીંયા કોણ છે વ્યક્તિ તરીકે બિહારી બ્રધર્સ પાસેથી આપણે ખરીદ્યું તો આપણે 3600 રૂપિયા બિહારી બ્રધર્સને ચૂકવવાના બાકી છે તો એનું ખાતું પહેલાં આપણે જમા કરીએ છીએ બિહારી બ્રધર્સ ખાતે બરાબર એટલે 3600 ની રકમ થી જો એનું ખાતું જમા થશે 3600 એટલે આ આપણે નોંધ થઈ ગઈ બરાબર 3600 નો આપણે માલ ખરીદ લીધું એની નોંધ થઈ ગઈ હવે આપણે અડધા નાણા રોકડા ચૂકવી તો એમાં આપણે વટાવ છે તો વટાવ આપણે ગણ્યું એટલે આટલો વટાવ આપણને મળ્યો અને આટલા નાણા આપણે રોકડા ચૂકવી તો જે રોકડા ચૂકવે એ રોકડ જાય રોકડ ખાતે જમા કરીએ એટલે તે રોકડ ખાતે 3247 એટલે આપણે નાણા રોકડા ચૂકવ્યા અને 360 રૂપિયા વટાવ આપણને મળ્યું એટલે મળેલ વટાવ એટલે તે આપણે ખરીદી કરી છે એટલે વટાવ મળ્યો તે મળેલ વટાવ ખાતે 360 તો આ રીતે આખા વ્યવહારની નોંધ થઈ કુલ આપણે 3200 રૂપિયાનો માલ ખરીદી વેપારી વટાવ તો આપણે ચોપડે નોંધવાનું નથી એટલે એ આપણે ખરીદ ખાતે ઉતાર પછી આપણે આટલા ઉધાર જે બાકી રાખ્યા એ જે તે વ્યક્તિ ખાતું આપણે ઉધાર વ્યવહારમાં પછી બાકીને આપણે રોકડા ચૂકવ્યા તો એ પ્રમાણે એમાં વટાવ હતો એટલે વટાવ આપણે ગણી અને એની નોંધ કરી એટલે જ્યારે અંશતઃ વ્યવહાર હોય થોડોક વ્યવહાર રોકડ હોય થોડો ઉધાર હોય તો એ રીતે આપણે વટાવ ગણવાનો અને એ રીતે આપણે નોંધ કરવાની આ પછીમાં આપણે લખી કે ભાઈ માલ આપણે ખરીદ્યું તેના તો આ રીતે જો 12 તારીખનો જે વ્યવહાર છે તો એની આપણે સમજી અને નોટ કરી પછી આપણે 15 તારીખ તો 15 તારીખે આપણને એમ કીધું જુઓ કે 15000 રૂપિયાનો માલ આપણે બિમલની 10% વેપારી વટાવી
અને જો 20 દિવસ બરાબર 20 તારીખ સુધીમાં એ નાણાં આપણને ચૂકવી એ શરતે આપણે 10% રોકડ વટાવીએ માલ વેચ્યો એટલે અત્યારે તો આપણે જો એને 10% વેપારી વટાવી જ માલ વેચ્યો છે વિમલને એટલે આપણે અત્યારે વેપારી વટાવવાનું કરવાનું છે બરાબર અત્યારે આપણે એને વેપારી વટાવવાનું કરાશે કારણ કે રોકડ વટાવવાનું આપણે રોકડ વટાવવાનું આપણે એની શરત આપી કે જો એ 20 દિવસમાં નાણાં ચૂકવે તો આપણે એને રોકડ વટાવ આપીશું એટલે બીમલને આપણે જુઓ માલ વેચ્યો છે એટલે બીમલ લેનાર છે એ પ્રમાણે એનું ખાતું ઉધાર થશે એટલે 15,000 રૂપિયાનો માલ છે એમાં 10% વેપારી વટાવ એટલે 15,000 છે એમાંથી એના 10% એટલે 1500 રૂપિયા થાય એ આપણે બાદ કરી તો બાકીના 13,500 આપણે એટલો માલ એને વેચ્યો 13,500નું બિલ બને તો 13,500 પ્રમાણે આપણે આ નોટ લખવાનું કારણ કે આપણને રોકડ વટાવની શરત જે છે એ આપણને આપી છે કે જો એ 20 તારીખ સુધીમાં નાણાં ચૂકવશે તો આપણે એને રોકડ વટાવ આપીશું એટલે અત્યારે તો ઉધાર વ્યવહાર છે એટલે અત્યારે આપણે ઉધાર વ્યવહારની જેમ જ આમ નોટ લખવાની બરાબર બીમલને આપણે માલ વેચ્યો એટલે બીમલ લેનાર એનું ખાતું ઉધાર થાય અને માલ આપણે વેચ્યો એટલે વેચાણનું ખાતું જમા થાય એટલે એ રીતે જો 15 તારીખની આમ એ રીતે લખો કે બીમલ ખાતે આપણે ઉધાર 13,500 કુલ આપણે 15,000 રૂપિયાનો માલ છે એમાંથી આપણે 10% વેપારી વટાવના બાદ કરી નાખ્યા 1500 એટલે 13,500નું બિલ બન્યું એટલે આપણી વેચાણ કિંમત અને જે આપણે વેચાણ ખાતે એ વેચાણ ખાતે જો 13,500 તો આ રીતે આપણે બાબતમાં આપણે ટૂંકમાં લખવાનું પછી આપણે આગળ જોઈએ તો 18 તારીખે આપણને એમ કીધું કે તારીખ 15ના વેચાણ પૈકી અડધી રકમનો ચેક બીમલે આપ્યો અને એ ચેક આપણે બેંકમાં ભર્યો એટલે હવે એણે આપણને અડધા નાણાં ચૂકવ્યા બીમલ જે છે એણે આપણને પૂરેપૂરા નાણાં ચૂકવ્યા નથી અડધા નાણાં જ ચૂકવ્યા એટલે અડધી રકમ એણે ચૂકવી અને એણે આપણને અડધી રકમનો ચેક આપ્યો એટલે આપણે જે શરત હતી કે ભાઈ એ 20 દિવસમાં જો ભાઈ એ નાણાં ચૂકવે પૂરેપૂરા ચૂકવે તો આપણે પૂરેપૂરી રકમ ઉપર વટાવ ગણે પણ આપણને કીધું કે એણે અડધી રકમ જ ચૂકવી તો હવે અડધી રકમ પ્રમાણે આપણે હિસાબ કરવાનો એટલે જો આપણે 13,500 છે કુલ રકમ આપણે 13,500 છે તો એની અડધી રકમ એટલે 13,500 છે એને આપણે 2 વડે ભાગીએ 13,500 ભાગ્યા આપણે 2 કરીએ તો એની અડધી રકમ આપણે 6,750 બરાબર આની અડધી રકમ તો એણે આપણને અડધી રકમ જ ચૂકવી છે તો અડધી રકમ ઉપર જ આપણે એને બટાવ ગણી એટલે 6,750 અડધી રકમ થઈ આપણે આ અડધી રકમ તો એની પર આપણે 10% બટાવ ગણીએ જુઓ રોકડ બટાવ અડધી રકમ ઉપર જ આપણે એને બટાવ આપ્યો એટલે અડધી રકમ આપણે બરાબર 6,750 એટલે એના 10% જુઓ 675 થયા એના 10% અડધી રકમ તો આપણે એટલો વટાવીને આપ્યો અને બાકીની રકમ આપણને કીધું એણે ચેકથી ચૂકવી રોકડા નથી આપ્યા ચેક આપ્યો એટલે 6,750 છે એમાંથી આપણે 675 જુઓ બાદ કરીએ તો એણે 6,775 રૂપિયા આપણને એણે ચૂકવ્યા આટલી રકમ એણે આપણને ચેક આપ્યો બરાબર એ નિમલ છે એણે એટલી રકમનો આપણને ચેક આપી દીધો તો હવે આપણે શું કરવાનું એ રીતે આપણે એની આમ નોટ લખીશું બરાબર કે આપણે એણે આપણને અડધી રકમ ચૂકવી છે અને એણે ચેક આપ્યો અડધી રકમ જે આપણે હિસાબ કર્યો કે ભાઈ આટલા રૂપિયાનો આપણને ચેક મળ્યો આટલા રૂપિયા આપણે એને વટાવ આપ્યો એટલે જે ચેક એણે આપ્યો એ આપણે ચેક ક્યાં ભરીશું બેંકમાં બરાબર એટલે એમાં બેંક ખાતું ઉધાર થશે આ જે ચેક એણે આપણને આપ્યો છે તો એમાં આપણે બેંક ખાતું ઉધાર થાય તો એ રીતે આપણે એની આમ નોટ લખીએ જુઓ આગળ આપણે આગળ એની આમ નોંધી રીતે લખીએ જે તારીખ આપણને આપી છે 18 તારીખ છે તો આ અડધી રકમનો ચેક એને આપ્યો એ ચેક આપણે બેંકમાં ભર્યો કે
बैंक खाते होता 6,075 अर्धी रकम मिलने आपने चेक आपे પછી આપણે 675 વટાવ આપે એટલે આપણે વટાવ ખાતે ઉધાર એટલે કે આપે વટાવ ખાતે ઉધાર 675 એટલો આપણે વટાવ આપે એટલે એટલું આપણું નુકસાન એટલે ખર્ચ તરીકે આપણે એને ઉધાર કર્યું અને હવે આપનાર કોણ છે બીમલ એટલે બીમલ આપનાર છે એનું ખાતું આપણે જમા કરવાનું એ બીમલ ખાતે એટલે અડધી રકમ જે આપણે હતી બરાબર અડધી રકમ આપણે જે 13,500 છે એની આપણે અડધી રકમ આપણે કરી હતી લગભગ બરાબર 13,500 ભાગ્યા 2 એટલે આ 6,750 આપણે અડધી રકમ હતી એનો હિસાબ આપણે થઈ ગયો આ રીતે એટલે એને અડધા નાણા જ આપણે રોકડા ચૂકવે એટલે અડધી રકમ ઉપર જ આપણે વટાવ જે છે એ ગણ્યું છે તો આપણે બાબતમાં લખી બરાબર કે અડધા નાણા આપણને મળ્યા વિમલ પાસેથી એટલે અડધા નાણા મળ્યા તેના એ રીતે આપણે જો બાબતજી લખી બરાબર પછી આપણે આગળ જોયું 22 તારીખે આપણે જોઈએ પછી 22 તારીખે પાછું એમ કીધું કે વિમલે બાકીની લેણી રકમ આપણને રોકડે જ એટલે ફરી પાછા 2 દિવસ પછી જે પાછા અડધા નાણા બાકી હતા એણે આપણને રોકડા આપી દીધા એટલે ફરીથી આ જ રીતે થયું કે આપણે જે અડધા નાણા મળ્યા એની આપણે ચેક મળ્યો એ રીતે નોટ કરી દીધું આ રીતે તો હવે આપણને આમાં ચેક મળ્યો છે પણ હવે આપણને રોકડા મળે એટલે હિસાબ આનો આ જ આવશે બાકીની જે અડધી રકમ આપણે એની પાસેથી લેવાની હતી એણે આપણને રોકડમાં આપી દીધી એટલે આપણે એનું કાંઈ જે નિયમ છે કે 20 દિવસમાં એ નાણાં ચૂકવશે તો આપણે એને રોકડ વટાવવાનો લાભ આપીશું એટલે વટાવ તો આપણે ઘણ એ જ રીતે ગણાય જે રીતે આપણે આમાં ગણ્યું એ જ રીતે વટાવ ગણાશે એટલે જે આપણે એને ચેક આપ્યો તો આપણે બેંક ખાતું ઉધાર કર્યું હવે એને રોકડા પૈસા આપ્યા તો હવે આપણે રોકડ ખાતું ઉધાર કરવાનું બરાબર 22 તારીખે એટલે હવે બાકીની જે અડધી રકમ છે એ આપણને મળી એટલે હિસાબમાં વાત થશે 6,075 આપણને રોકડા મળે 675 આપણે વટાવ એટલે કે આપેલ વટાવ ખાતે ઉધાર આપણે એને વટાવ આપ્યો 675 અને બાકીની રકમ જે અડધી હતી એને એને ચૂકવી એટલે જો તે વિમલ ખાતે 6,750 એટલે રકમ એની જ આવશે ખાલી આપણે ફર્ક શું થયું કે ઉપર એણે આપણને ચેક આપ્યો હતો એટલે આપણે બેંક ખાતું ઉધાર કર્યું કારણ કે એ ચેક આપણે બેંકમાં ભરી બરાબર અને આમાં એણે સીધે સીધા રોકડા આપી દીધા રકમ એ જ આવશે અડધી રકમ અને બાબત એમાં